नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आजे आपणे धोरण 8 मेथ्सनो चेप्टर बीजू एक चल सुरेख समीकरण प्रेक्टिस वर्कमांथी स्वाध्याय 2.2 आ पाठ 5 छे। अगाउ आज स्वाध्यायना 5 दाखला आपणे पाठ 4 जोई गया। आ छे 5 पाठमां 6-10 दाखला, बराबर। तो पहला 6 दाखलो जोईए। एक लंबचोरसनी परिमिति 210 मीटर छे। जो लंबचोरसनी लंबाई तेनी पहोळाईना 2 गणा करता 15 मीटर वधारे होय तो लंबचोरसनी लंबाई अने एनी पहोळाई आपणे शोधवानुं कीधुं छे, बराबर। तो आपणे सौथी पहेला, जो जेना पर नवा व्यूअर तेने सब्सक्राइब कर लेजो, विडियो गमे तो लाइक शेर कर देजो। हवे आपणे एक लंबचोरसनी परिमिति आपी दीधेल छे, पण लंबचोरसनी लंबाई तेनी पहोळाई करता 2 गणा करता 15 मीटर वधारे छे। लंबाई तेनी पहोळाई करता, हवे आपणे सौथी पहेला लंबाई धारी लईए कि लंबाई केटली आपी छे आपने, ए पहेला ख्याल होवो जोईए। तो एने पहोळाई करता 2 गणा करता 2 गणा एटले के 2x, 2 गणा करता एटले के 2x करता 15 मीटर वधारे, प्लस 15 मीटर आ आपने लंबाई मळी गई। तो के पहोळाई, तो पहोळाई एनी होय केटली, तो के 1 मीटर जेटली। केटली? कारण के 2x जो बमणा करता 15 मीटर वधारे तो पहोळाई ओछी धारी, पण x જ ધારવાની હોય, બરાબર। એના કરતાં લંબાઈ 2 ગણા કરતાં 15 વધારે, એટલે 2x + 15 મીટર। હવે રેડી, હવે આપણે સૌથી પહેલાં લંબચોરસની પરિમિતિ જે છે એનું સૂત્ર આવડવું જોઈએ। તો છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ, આ છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર। હવે 2 × લંબાઈ, લંબાઈ કેટલી આપી? તો કે 2x + 15 અને પહોળાઈ છે x અને ટોટલ પરિમિતિ 210 મીટર અહીં લખી નાખવાનું। હવે આ 2 છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, અથવા તો પહેલાં તમે આ જે કૌંસમાં છે એનો સરવાળો કરી નાખો, બરાબર। 2x + x એટલે કે 3x + 15 કરી શકો, બરાબર 210। તેથી આ 2 ગુણાકારનો છે, બરાબરની ઓલી બાજુ ગયા એટલે ભાગાકારમાં, એટલે 3x + 15 બરાબર 210/2 થશે। હવે 210ને તમે 2 વડે ભાંગશો એટલે 100 × 2 = 200 થાય, એમ 5 × 2 = 10 થાય, એટલે 105 થયા, એટલે 3x + 15 બરાબર થશે 105। અહીંયા ભાગાકાર કર્યો છે, બરાબર, એટલે 105 જવાબ આવ્યો આપણે। હવે આ +15 બરાબરની ઓલી બાજુ ગયા એટલે 3x = 105 -15 થશે, એટલે 3x = આપણે મળશે 105માંથી 15 જાય, એટલે 5 રદ કરી, એટલે 100 થઈ ગયા, 100માંથી 10 રદ કરો એટલે 90। હજી તો આપણે x મેળવવાનો છે, તો 3 ગુણાકમાં છે, બરાબરની ઓલી બાજુ ગયા એટલે ભાગાકારમાં, x = 90/3, જેથી x = મળશે આપણે 3×3 9, પાછળ લગેડ મીંડું એટલે 30, બરાબર 30 મીટર। જે આપણી x = પહોળાઈ છે, આ પહોળાઈ આપણે મળી ગઈ, કેટલી મળી? કે 30 મીટર પહોળાઈ મળી, આ પહોળાઈ આપણે મળી ગઈ છે 30 મીટર। હવે શું કરવાનું છે? લંબાઈ મૂકવાની, તો લંબાઈ શું છે? લંબાઈ છે એની સૂત્ર, લંબાઈ બરાબર 2x + 15 છે। હવે x ની કિંમત આપણે 30 મળી ગઈ, તો 2 × 30 + 15, 3×2 = 6, પાછળ લગાડ્યું મીંડું એટલે 60 થયા + 15, 60 + 15 એટલે કે 75 થઈ છે, 75 મીટર થઈ લંબાઈ અને પહોળાઈ થઈ 30 મીટર, બે આપણે જવાબ મળી ગયા। સૌથી પહેલાં આપણે જે સમીકરણ હોય એ સમજવાનું છે, બરાબર, એની કિંમત મૂકવાની છે, એને સમીકરણને યોગ્ય સ્વરૂપ આપવાનું છે, પછી x મળશે અને x ની કિંમત આ લંબાઈમાં આપણે કિંમત મૂકી એટલે આપણે એનો જવાબ મળી જશે, પહોળાઈ મળી 30 મીટર અને લંબાઈ મળી 75 મીટર। જોઈએ 7મો દાખલો। 7મો દાખલો એમ કહે છે કે 2 સંખ્યાનો ગુણોત્તર 4 + 3 છે, જો આ 2 સંખ્યાઓ વચ્ચેનો તફાવત 9 હોય તો આ 2 સંખ્યા આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે 2 સંખ્યાઓનો ગુણોત્તર કેટલો છે
तो के 4:3 जेटलो छे। हवे आपणे धारवानी संख्या 4:3 छे तो एने 4x अने 3x एम धारी लेवानी छे, बराबर। बन्नेनो तफावत केटलो कीधो छे तो के 9 जेटलो, तफावत एटले के माइनस, तो 4x माइनस 3x बराबर थशे 9। तो आपणे बे संख्या गोतवानी छे, तो सौथी पहेला आपणे x मळशे, 4x माथी 3x गया एटले x मळ्या, x केटला मळ्या तो के 9। 4x માંથી 3x ગયા તો x વધ્યો, x બરાબર કેટલા મળી ગયા 9। હવે આપણે 4x માં અને 3x માં આની કિંમત મૂકી દઈશ, એટલે 4x ની કેટલી કિંમત મળી 9, તો 4 × 9 9 × 4 = 36 અને 3 × 9 9 × 3 = 27 તો આપણે બે કિંમત મળી, એક 36 અને બીજી મળી 27। આ બે સંખ્યાઓ આપણે મળી ગઈ। ત્યારબાદ જો આપણે ત્રીજો 8મો દાખલો કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 39 છે, તો આ સંખ્યા આપણે શોધવાની છે। 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, હવે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યામાં આપણે જોઈએ તો સૌથી પહેલાં પ્રાકૃતિક સ્ટાર્ટ ક્યાંથી થાય, તો કે 1થી સ્ટાર્ટ થાય, તો કે ધારો કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપણે x+1 x+2 અને x+3 છે, આ ધારી લીધી, બરાબર। હવે આ 3 એ 3 નો સરવાળો કેટલો થાય છે, 39 જેટલો, એટલે કે x+1 x+2 x+3 બરાબર થશે 39। આપણે પહેલાં સૂત્ર મળી ગયું, બરાબર। હવે એક્સ કેટલા છે, તો કે 1, 2, 3 એક્સ, એટલે 3x સરવાળો થઈ ગયો, વત્તા કિંમત કેટલી, 1+2 એટલે 3, 3+3 એટલે 6 બરાબર 39। હવે ત્યારે આપણે બે આપણે જોઈએ કે આપણે 3x હવે ઓછા આ વત્તા છે બરાબરની ઓલી બાજુ જાય, એટલે શું થશે, −6 થશે, બરાબર। આ 3x છે 39 તો એમનું રાખીએ, આ +6 છે બરાબરની આ બાજુ ગયા એટલે −6 થઈ ગયા, જેથી 3x બરાબર 39માંથી 6 જાય, 9માંથી 6 એટલે કે 3 થશે, એટલે કુલ આવ્યા 33। x માં આ ગુણકમાં છે 3 બરાબરની આ બાજુ આવશે, એટલે x 33/3 આવશે, 3 × 11 = 33 એટલે x બરાબર આપણને કિંમત મળી ગઈ 11। હવે આપણી પાસે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, x+1 x+2 x+3 હવે આમાં આપણે x મળી ગયો 11, તો એમાં x ની સ્થાને આપણે 11 મૂકવાનો, 11+1 એટલે કિંમત મળી આપણે 12, બીજી મળશે 11+2 11+2 એટલે મળશે 13, અને ત્રીજી મળશે 11+3 એટલે મળશે 14, એટલે આપણે પ્રાકૃતિક ક્રમિક સંખ્યા 3 મળી ગઈ જે આપણે જોતી હતી, એ આ સંખ્યાઓ થઈ 12, 13 અને 14। ત્યારબાદ હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો, 9મો દાખલો, બરાબર। હવે આમાં 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 123 કીધો, આગળમાં આપણે જે હતો એ જ રીતના 39 જગ્યાએ 123 આવશે, તો ધારો કે પ્રાકૃતિક સંખ્યા જે ક્રમિક છે એ 1+1 x+2 અને x+3 આપણે ધારીએ છીએ, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1થી સ્ટાર્ટ થાય, એટલા માટે આ બધાનો સરવાળો 123 થાય છે, તો x+1 x+2 x+3 = 123। હવે આપણે x નો સરવાળો કરીએ, તો x કેટલા છે, 1, 2 અને 3, તો 3x થઈ ગયા, +2, 1, 3, 6 = 123। 6+ છે બરાબરની આ બાજુ માઇનસ થઈ જશે, 3x = 123 - 6 હવે 3x = 3 આ રદ થઈ ગયા અને બીજા 3 રદ થશે એટલે 117 થશે, બરાબર।
તેમ આપણે કઈ રીતના કરશું કે આપણે જે ક્રમિક છે પહેલા 3x બરાબર 117 ના છેદમાં 3 x બરાબર 117 ના છેદમાં 3 આવ્યા આપણે ભાગાકાર કરી નાખીએ 117 ભાગ્યા 3 3 3 9 3 4 12 થઈ જાય વધી જાય 9 2 અને 27 9 3 27 એટલે આપણે જવાબ મળ્યો 39 એટલે x બરાબર 39 આપણે મળી ગયા હવે આપણે કિંમત શોધવાની હતી એ આ ભાઈ બધે સૂત્ર x વત્તા 1 પછી x વત્તા 2 આપણે જે ધારિત સંખ્યામાં x મૂકશું x આપણે મળ્યો 39 તો 39 વત્તા 1 બરાબર થશે 40 39 વત્તા 2 બરાબર થશે 41 39 વત્તા 3 બરાબર થશે 42 તો આ રીતના આપણે આ સંખ્યાઓ મળી ગઈ 40 41 અને 42 દસમો દાખલો બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 90 છે જો એક સંખ્યા કરતાં બીજી સંખ્યા 10 વધારે હોય તો બે સંખ્યા શોધો ઇન્ટેલિજન્ટ દાખલો છે હવે ધારો કે આપણે પ્રાકૃતિક સંખ્યા ધારી x વત્તા 1 બીજી સંખ્યા કેવી ધારવાની છે ખબર એ સંખ્યા કરતાં 10 વધારે હોય તો આ જ સંખ્યા એટલે કે x વત્તા 1 કરતાં 10 વધારે એટલે પ્લસ 10 થઈ આ બે સંખ્યા થઈ પ્રાકૃતિક આપણે ધારી હવે આ બેનો સરવાળો એટલે x વત્તા 1 વત્તા x વત્તા 1 વત્તા 10 બરાબર આ બરાબર આપણે મળશે 90 બરાબર તો આ ઉપરથી આ બે સંખ્યાઓનો આપણે શોધવાની છે તો x એટલે કેટલા છે બે વખત છે 1 ને 2 2 x છે વત્તા 1 ને 1 2 2 માં 10 ઉમેરીએ એટલે 12 બરાબર 90 આ 2x બરાબર આ 90 આ પ્લસ 12 બરાબર આ બરાબર ને આ બાજુ એટલે માઇનસ 12 થઈ ગયા 2x બરાબર 90 માંથી 10 કાઢી નાખો એટલે 80 80 માંથી 2 કાઢો એટલે 78 78 ને 2 વડે ભાંગવા જશે કારણ કે 2 ગુણાકારમાં હતા બરાબર અહીંયા બાજુ ભાંગાકારમાં એટલે x બરાબર 40 2 80 થાય એમાંથી એક ઓછો કરી નાખવાનો એટલે કે 39 2 78 થાય એટલે x ની કિંમત મળી ગઈ હવે અહીંયા આપણે જે ધાર્યા હતા x વત્તા 1 અને x વત્તા 1 વત્તા 10 હવે એમાં આપણે x ની કિંમત મૂકવાની 39 39 વત્તા 1 એટલે કિંમત મળશે આપણે 40 બીજામાં 39 વત્તા 1 વત્તા 10 10 વધારે નથી તો કે 40 વત્તા 10 એટલે કે આ 50 આ બીજી કિંમત થશે 1 મળશે 40 બીજી સંખ્યા મળશે 50 તો દાખલા કેવા લખ્યા ખાસ કોમેન્ટમાં જણાવજો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર